94.3 माय FM जीना हो तो जियो दिल से। आप माणी रहा छो वार्ताओनो साथ आरती साथे 94.3 माय FM ની જિંદગી એક્સપ્રેસ માં। જિંદગી એક્સપ્રેસ માં 94.3 માય FM પર હું આરતી આજે લઈને આવી ગઈ છું બોસ ને। જો હું તમને બધી વાત કરું પણ એ પહેલા રોજનું કામ, ફેસબુક પર જિંદગી એક્સપ્રેસ નું પેજ લાઈક કરજો, શેર કરજો અને તમારી કમેન્ટ્સ આપતા રહેજો એ પેજ પર। હવે જો બધાએ ક્યાંક ને ક્યાંક બોસ જોડે પનારો પાડવો જ પડે। નાના હો ત્યારે ઘરમાં મમ્મી પપ્પા બોસ જેવા લાગે, સ્કૂલમાં ટીચર્સ, લગ્ન કરો તો ક્યારેક જીવનસાથી એ બોસ બની જાય, ને નોકરી ધંધો કરતા હો ત્યારે જે એક્ચ્યુઅલ બોસ હોય એ તો ખરા જ, મોટા ભાગે સ્ટ્રિક્ટ બોસ હોય, ખડ્ડૂસ હોય, ગુસ્સાવાળા હોય, એવું જ હોય। પણ રૂપાલીનો પ્રોબ્લેમ જુદો છે, એને એના બોસ અતિશય બોરિંગ લાગે છે। કલરફુલ, ટ્રેન્ડી પબ્લિશર કંપનીમાં કામ કરે છે રૂપાલી, નેશનલ અને ઇન્ટરનેશનલ ટાઇટલ્સ છાપે છે, વાર તહેવારે ઇવેન્ટ્સ થાય, જાણીતા સેલિબ્રિટી રાઇટર્સ આવે, ટીવી ઇન્ટરવ્યુઝ થાય, પ્રેસ કોન્ફરન્સીસ થાય, એવી હિપ અને હેપનિંગ જગ્યામાં કામ કરે રૂપાલી। નેવામાં હેડ તરીકે ટ્રાન્સફર લઈને આવ્યા મિસ્ટર જ્ઞાનેન્દ્ર બેનર્જી, આમ બંગાળી બાબુ પણ વર્ષોથી અહીં ગુજરાતમાં સ્થાયી હતા। જીનિયસ, એફિશિયન્ટ, પણ રૂપાલીના શબ્દોમાં બોરિંગ બોસ। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા બોરિંગ બોસ। રૂપાલી આજની જનરેશનની છોકરી છે, MTV અને VTV જોનારી, રોડીઝના ઓડિશન્સ એન્જોય કરનારી, કાનમાં ઇયરફોન ભરવીને ફાસ્ટ ડ્રાઈવ કરનારી, જીવનને ભરપૂર જીવવામાં માનનારી, ક્યારેક ટકીલા શોર્ટ્સ લેવાની ઈચ્છા રાખતી રૂપાલી, ઓફિસમાં ક્યાંક ખોટું થતું હોય તો તરત ઝંડો પકડી લેનારી પણ એ, અને પોતાની ભૂલ હોય તો સૌથી પહેલી સોરી કહેનારી પણ એ જ, ને જ્ઞાનેન્દ્ર બેનર્જી આવી હેપનિંગ ઓફિસમાં સૌથી વધુ બોરિંગ, કામમાં જીનિયસ, એડમિનિસ્ટ્રેશનમાં પરફેક્ટ, બધા સાથે સદભાવથી વર્તે, ઓફિસમાં પહેરવા જોઈએ એવા જ કપડાં પહેરે, વર્તવું જોઈએ એમ જ વર્તે, ઉંમરે ખાસ નહોતી, જોકે રૂપાલીને તો એવું જ લાગતું કે 102 વર્ષના હશે, બધું બરાબર, ને રૂપાલીને ઇરિટેશન થાય, અરે જરા પણ લાઇવલી બોસ નથી, સખત બોરિંગ છે યાર, કંઈ પૂછવાય નહીં, ઓફિસમાં જાઓ તો લેપટોપમાં માથું ઘૂસી રાખ્યું હોય, પછી સામે જુએ, લેપટોપ બંધ કરે, ચશ્મા સાફ કરે ને પછી રૂપાલીને પૂછે, હા રૂપાલી શું કામ હતું, ને ત્યાં સુધીમાં તો રૂપાલીને ચીડ ચડી ગઈ હોય આ બોસ માટે। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા બોરિંગ બોસ। આની પહેલા મિસ્ટર શેઠ હતા બોસ, હા એ હતા ત્યારે એમની જેટલી વેલ્યુ નહોતી એટલી એમના ગયા પછી થઈ હતી। શું જોસ કે, શું મિમિક્રી કરે, એટલું તો અસાવે ને કે પેટ દુખી જાય ને આંખમાંથી પાણી નીકળે, અંતાક્ષરીમાં એમની ટીમ મારો એટલે જીતી જ જવાય, સિરિયસ કોઈ દિવસ હોય જ નહીં, હોવું જોઈએ ત્યારે પણ નહીં, નક્કામાં જતા રહ્યા। જોકે ઓફિસમાં થતી ઘૂસપૂસને માનવામાં આવે તો પરફોર્મન્સ સારું નહોતું, એટલું નહીં કે પૈસાના ગફલા પણ હતા, જે હોય તેમની જોડે મજા બહુ આવતી હતી, સમય ક્યાં પસાર થઈ જતો હતો ખબર નહોતી પડતી, ને આ જ્ઞાનેન્દ્ર સર સામેથી ફિલ્મ જોવા જવાનું ગોઠવે કે ઓફિસના બધા સાથે મળીને લંચ પર જવાનું ગોઠવે તો રૂપાલીને કંટાળો આવવા માંડે, શું જમશો બધા, અથવા કેવી લાગી ફિલ્મ, આવું બધું, રૂપાલીને થાય માદી પડી જઉં, બહાર જવાનું બહાનું કાઢું, કે પછી મોં પર કહી જ દઉં કે સોરી બોસ તમારા જેવા મુંજી માણસ જોડે બહુ કંટાળો આવે બહાર આવવાનો। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય FM ની જિંદગી એક્સપ્રેસમાં। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય FM પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા બોરિંગ બોસ। શું થાય, આ વખતે બીજા શહેરમાં બુક લોન્ચનું ગોઠવાયેલું, રાઇટર મિસ્ટર યશેશ મહેતાની તબિયત સારી નહોતી ને એમની બુક લોન્ચ આ વખતે એમના શહેરમાં જ કરવાનું ગોઠવવું પડેલું। રૂપાલી બીજી બધી મજા માટે બહાર કાઢી શકે પણ કામ માટે રૂપાલીને ત્રાસ થઈ ગયો, 2-3 દિવસ સુધી આ મુંજી બોસને સહન કરવાના, પાછા લેખક યશેશ મહેતા તો વિચિત્ર સ્વભાવવાળા ખરા જ, ગાંડી થઈને પાછી આવશે હા, એવું રૂપાલીએ માની જ લીધું। 3 દિવસ પછી જવાનું હતું, રૂપાલીએ તૈયારીઓ કરવા માંડી કટાણા મોએ, પોતે વાતો કોની જોડે કરશે એ પ્રશ્ન સતત આવી રહ્યો હતો એને, ને ધારો કે બોસ વાતો કરે પણ તો કેટલી બોરિંગ કરે,
જોડે વાંચવાની બુક લઈ લીધી, યાદ કરીને આઈપેડ ચાર્જ કરીને લઈ લીધું, મોબાઈલમાં બેલેન્સ છે કે નહીં એ ચેક કરી લીધું. હા, કમસે કમ ફોનને વોટ્સએપ તો થયા કરે. ચાલો હવે તૈયાર હતી રૂપાની બોરિંગ બોસ સાથે બોરિંગ ટ્રીપ પર જવા માટે. સવારે ઓફિસની કાર આવી ગઈ. બોસ, ક્રિએટિવ હેડ પૂર્ણિંદુ, પોતે અને ડ્રાઈવર, ચાર જણા જવાનું હતું. જર્ની શરૂ થઈ. આગળની રાત સુધી કરેલા કામના થાકને કારણે રૂપાલીની આંખો મીચાઈ ગઈ. થોડી જ વારમાં યોયો હનીસિંગના અવાજે બેબાકડી જાગી ઉઠી રૂપાલી. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ, આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. બોરિંગ બોસ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા રૂપાલી અને એના બોસની. ઓમાં બેબાકડી બનેલી રૂપાલીએ પહેલાં તો પોતાના ઇયરપ્લગ ચેક કર્યા, આઈપેડ, મોબાઈલ, પછી આજુબાજુ જોયું તો કારની આગળની સીટમાં બેઠેલા બોસ કંઈક પેનડ્રાઈવ મંતરતા હતા ને કારમાં હનીસિંગનો અવાજ ગુંજી રહ્યો હતો. પાછળ જોઈને એમણે પૂછ્યું, આ વોલ્યુમ બરાબર છે કે ઓછું કરું? આભી બનેલી રૂપાલી પાસે ડોકું ધણાવવા સિવાય કોઈ રસ્તો નહોતો. પેપી સોંગ્સનું આટલું લાંબુ ચોડું કલેક્શન હશે બોસ પાસે, એવો તો ખ્યાલ જ નહોતો રૂપાલીને. હાઈવે પર વચ્ચે ડ્રાઈવરે કાર ઊભી રાખી ત્યારે એ બોસ જ હતા જે ગરમ ગરમ ફાફડાનો ગાણ ઉતરાવડાવીને ચંપ્યા. ધાબા પર જ જમવાની મજા આવે એવું વારંવાર બોલતા રહ્યા. રૂપાલીને શંકા ગઈ, આ બોસ જાણી કરીને તો આવું બિહેવ નહીં કરતા હોય ને, મને ને પૂર્ણેન્દુને દેખાડવા કે પોતે હજી યંગ છે, કે પછી ઓફિસમાં અમે એમના વિશે બોરિંગ કહીને વાત કરીએ છીએ એ ખોટી પ્રૂવ કરવા. વિચારજો કે ઝાઝો ટક્યો નહીં રૂપાલીના મનમાં. આખે રસ્તે બોસ એવા જ હતા, ગીતો સાંભળતા, તાલ આપતા, માથું ધણાવતા, હાઈવે પર અચાનક રોકાઈને આચરકુચર ખાવાનું લેતા, ફિલ્મ સ્ટાર્સની ગોસિપ કરતા અને ટીવી સિરિયલ્સની ઠેકડી ઉડાડતા હતા બોસ. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ, આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. બોરિંગ બોસ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા રૂપાલીની. મોડી સાંજે પહોંચી ગયા એ લોકો, આખા દિવસના ટ્રાવેલિંગથી થાકી ગયેલા બધા. ઊંઘ આવતી હતી રૂપાલીને ને સવારે પાછું લેખકને મળવા જવાનું હતું, યશેશ મહેતા. અત્યાર સુધી ફોન પર રૂપાલી મળી હતી, કાલે રૂબરૂ મુલાકાત હતી. અકડું ને વિચિત્ર હશે એવો ખ્યાલ તો આવી જ જતો હતો, કાલે મળીએ એટલે વાત. વિચારોમાં ક્યારે ઊંઘી ગઈ રૂપાલી એનો ખ્યાલ જ ના આવ્યો એને. ખાસ્સી 8-9 કલાકની ઊંઘ ખેંચીને ફ્રેશ થઈને ઉઠી ત્યારે બોસ અને પૂર્ણેન્દુ જીમમાં જઈ આવેલા અને બ્રેકફાસ્ટ માટે રાહ જોતા હતા. રૂપાલીને મોડા પડવા માટે શરમ આવી ગઈ ને તરત તૈયાર થઈ ગઈ. યશેશ મહેતાને મળવામાં તો જરા જેટલું મોડું થાય એ ચાલે જ નહીં, નહીં તો બગડે. ને બગડ્યા જ હતા, એમનો ચાલત તો ઘરમાં આ લોકોને પેસવા જ ન દેત. રૂપાલીનું તો મગજ ફટકી જ ગયું હતું. લેખક હો તો તમે તમારા ઘરના એમ કહીને ચાલ્યા જવાની માનસિક તૈયારીઓ કરી લીધેલી એણે, ને એવામાં બોસે બાજી સંભાળી લીધી. ઓ ગોડ, આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ, આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. બોરિંગ બોસ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું રૂપાલી અને એના બોસ જ્ઞાનેન્દ્ર બેનર્જીની વાત. માય માય, આ બોસ જ છે? રૂપાલી આંખ પટપટાવીને જોઈ રહી. અકડું યશેશ મહેતાને ઘડીભરમાં પટાવી લીધા બોસે. માફી તો માગી જ મોડા પડવા માટે, સાથે આ નવી જગ્યાએ ટ્રાફિકમાં ફસાયાને જે કોમેડી થઈ એનું એવું તો વર્ણન કર્યું કે યશેશ મહેતા પોતાનો ગુસ્સો ને નાદુરસ્ત તબિયત બધું ભૂલીને ખડખડાટ હસી પડ્યા. 2 કલાકમાં તો એવું લાગવા માંડ્યું કે આ લેખક અને બોસ નાનપણના ભાઈબંધો હશે. એટલું જ નહીં, એ સાંજે ઇવેન્ટ હતી ભલે લેખક યશેશ મહેતાની, ખરા હીરો તો બોસ જ બની રહ્યા. જે રીતે એમણે આ બુક વિશે, રાઇટર વિશે, પબ્લિશિંગ હાઉસ વિશે પોતાની સ્પીચ આપી, લેખકથી વધુ ટોળું તો એમની આજુબાજુ થઈ ગયું. અને રાત્રે યશેશ મહેતાના માનમાં અપાયેલી પાર્ટીમાં જે રીતે બધાની મિમિક્રી કરી, અદ્ભુત ગીતો ગાયા, લોકો ફિદા થઈ ગયા જ્ઞાનેન્દ્ર બેનર્જી પર. મોડી રાત થઈ ચૂકી હતી જ્યારે એ લોકો પાછા પોતાની હોટેલ પર પહોંચ્યા. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ, આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. બોરિંગ બોસ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું રૂપાલી અને એના બોસની વાત. સવારે વહેલા હોટેલમાંથી ચેકઆઉટ કરીને ઘરે આવવા નીકળી ગયા બધા.
રૂપાલી ઉપરા ઉપરી લાગેલા આઘાતમાંથી હજુ બહાર નહોતી આવી ને એમાંય બોસે વચ્ચે હસતા હસતા ટકોર કરી ત્યારે તો શરમથી મરવા જેવી થઈ ગયેલી. રૂપાલી વોટ્સએપ પર ગ્રુપ ચેટમાં બિઝી હતી. બોસ આછું હસીને બોલેલા, બોસ એટલા પણ બોરિંગ નથી એવું લખ્યું કે નહીં તે બધાને? ને પછી જવાબની રાહ જોયા વગર માઇલી સાયરસના નવા આલ્બમના ગીતની સાથે ગણગણવા માંડ્યા. રૂપાલી છોભીલી તો પડી ગઈ, પણ સાથે સાથે એને નાનપણમાં દાદી પાસે સાંભળેલી પેલી કહેવત કેમ યાદ આવતી હતી, લગ્નના વાજા લગ્ન ટાણે સારા લાગે. ને એનો અર્થ પણ કેમ અત્યારે જ સમજાઈ રહ્યો હતો. બોસ બોરિંગ નહોતા, બોસ મેચ્યોર હતા. પોતે મૂરખ હતી કે બહુ જલ્દી જજમેન્ટલ બની જતી હતી. બોસના સ્વભાવના પાસાઓને ઓળખ્યા વિના બોસને બોરિંગ જાહેર કરી દેવા બદલ શરમાઈ રહી રૂપાલી. ક્યાં, શું, કેટલું ને કેવું વર્તન હોવું જોઈએ એ મોટામાં મોટો પાઠ શીખવાડેલો રૂપાલીને એના બોરિંગ બોસે. જિંદગી એક્સપ્રેસમાં આ હતી આજની વાર્તા. કેવી લાગી એ ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર મને ચોક્કસ લખજો. 94.3 માય એફએમ પર હું છું આરતી, જીઓ દિલ સે. નાડી 4.3 માય એફએમ, જીના હો તો જીઓ દિલ સે.